ચલો ઇથેનોલની બનાવટ આપણે આગળ જોઈ તે પ્રમાણે હવે આપણે શું જોઈએ છે? તો આપણે મિત્રો જોઈએ છે દારૂ બનાવવા માટે દ્રાક્ષ સરકા વપરાય. કઈ? દારૂ એટલે ઇથેનોલ, યીસ્ટનો સ્ત્રોત છે. જ્યારે દ્રાક્ષ પાકી થાય ત્યારે તેને તે શર્કરાનો જથ્થો વધી જાય છે. જોજો દોસ્તો, દ્રાક્ષ એકદમ ગળી હોય ત્યારે, અરે એકદમ પાકી હોય તો આપણને એકદમ મીઠી લાગે છે. એનું કારણ શું થાય? એમાં શર્કરા વધી જાય છે, તેની બહારની સપાટી પર યીસ્ટ ઉત્પન્ન થાય. હા, અને હા, જ્યારે દ્રાક્ષને કચરવામાં આવે એટલે કુરચુર કુરચુર કરવામાં આવે, ક્રશવામાં આવે એટલે એમાંથી રસ નીકળે, ખબર છે ને, ત્યારે શર્કરા અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવે. એકદમ પાકી દ્રાક્ષ હોય તો એની સપાટી ઉપર યીસ્ટ લાગી જાય અને અંદરનો જે રસ છે એ હાલ સંપર્કમાં નથી, પણ જ્યારે તમે આનો ભૂકો કરી નાખો ત્યારે આ બધું પાણી પાણી થઈ જાય અને યીસ્ટ અને અંદરની શર્કરા બે સંપર્કમાં આવે અને આથવણની પ્રક્રિયા શરૂ થાય. આ દ્રાક્ષને કચરી એટલે ક્રશ કરી અને આપણે આથવણ માટે મૂક્યું. આ આથવણ અજારક પરિસ્થિતિ, આ સાંભળજો, બહુ અગત્યનો શબ્દ છે, બાયોલોજીવાળાને તો ખબર હશે પણ આપણે બધા મેથવાળા માટે ખાસ. અજારક પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે આ જ્યારે આથવણ થતું હોય ત્યારે એને ઓક્સિજન મળવો જોઈએ નહીં. શું ના મળવું જોઈએ? ઓક્સિજન ના મળવો જોઈએ. તેવી પરિસ્થિતિમાં આપણે આ પ્રક્રિયા થાય છે અને આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ પ્રક્રિયા કીધું ને, આ ઉત્પન્ન થયેલો આલ્કોહોલ એટલે ઇથેનોલની માત્રા 14%થી વધી જાય ત્યારે ઝાયમેજની ક્રિયા નિરોધાય છે. હવે આ તો એક જ સ્ટેપમાં થાય. તમે સુક્રોઝ લીધે લો ને, આ કે ભાઈ સુક્રોઝ એટલે ખાંડ લીધેલી, શર્કરા લીધેલી, એને ક્રશ કરી ઈસ્ટની હાજરીમાં એ આથવણ શરૂ થયું એટલે એ આથવણથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ મળ્યા અને ઝાયમેજથી આગળ CO2 મળે છે, કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય અને ફાઇનલી જે ઇથેનોલ મળે છે તેની માત્રા 14%થી વધી જાય તો ઝાયમેજની ક્રિયા અટકી જાય એટલે ઝાયમેજ પછી કામ આપતો નથી. અને એના લીધે જો આથવણ મિશ્રણમાં હવા ભળી જાય તો હવાનો ઓક્સિજન ઇથેનોલનું ઓક્સિડેશન કરે છે. આપણે ભણ્યા ઇથેનોલનું ઓક્સિડેશન ઇથેનોઇક એસિડ બનાવે છે. કોણ? હવામાંથી ઓક્સિજન, જે આલ્કોહોલીય પીણાનો સ્વાદ નષ્ટ કરે છે. આલ્કોહોલીય જે પીણું હોય એનો સ્વાદ ખાટો કરી નાખે અને એ એસિટિક એસિડ બનાવી દે છે દોસ્તો. એટલે બને ત્યાર સુધી આ પરિસ્થિતિ, આ પ્રક્રિયા દરમિયાન આ ઓક્સિજનની ગેરહાજરીમાં જ પ્રક્રિયા થાય તો જ તમારો ઇથેનોલ ઇથેનોલ રહેશે, અધરવાઇઝ શું બની જશે? કાર્બોક્સિલિક એસિડ બની જશે. ઇથેનોલ પણ કેવો છે? રંગવિહીન છે. પેલો કેવો હતો? રંગવિહીન. એમાં ઉત્કલન બિંદુ કેવું? યસ, ઉત્કલન બિંદુ માટે આપણે તમને કીધેલું કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. તો આનો 337 કેલ્વિન છે અને આનો 351 કેલ્વિન છે. તો આ બે રીતે આપણે એને નક્કી કરી શકીએ છીએ. તે રંગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે અને કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં થાય છે. ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડો કોપર સલ્ફેટ અને પિરિડિન, જે દુર્ગંધયુક્ત પ્રવાહી, ભેળવીને તેને પીવા માટે અયોગ્ય બનાવવામાં આવે છે તેને આલ્કોહોલનું વિકૃતિકરણ કહે છે. ભાઈ, લોકો આલ્કોહોલ પી ના જાય એના માટે એમાં કોપર સલ્ફેટ ઉમેરવામાં આવે કે જેથી આલ્કોહોલ થોડો કલરિંગ બને. અને બીજું, એમાં પિરિડિન ઉમેરવામાં આવે. પિરિડિનની બહુ ખરાબ સ્મેલ આવે એટલે લોકો પીવાથી દૂર જાય. એટલા માટે ઘણીવાર લેબોરેટરીની અંદર જે આલ્કોહોલ વપરાય છે તેમાં આવા પદાર્થો ઉમેરેલા હોય જેથી લેબવાળો આલ્કોહોલ કોઈ પી ના જાય અને એને કહેવાય આલ્કોહોલનું વિકૃતિકરણ. વિકૃત થયેલો આલ્કોહોલ આપણે પીતા
એટલે આપણે નહીં, લોકો પીતા નથી. પ્રવર્તમાન સમયમાં ઇથેનોલનો વધુ જથ્થો ઇથિનના જલીકરણથી બનાવવામાં આવે છે. તમે વિભાગ 11.4 માં ભણ્યા, ઇથિનનું જલીકરણ પાણી ઉમેરવાનું એચ પ્લસની હાજરીમાં, તો આપણને મળી જાય ઇથેનોલ. સીધી પ્રોસેસ. આ જે વાત કરી તેની પ્રક્રિયા આ છે. બાળકો સમજ પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. મિત્રો સમજ પડી તો આગળ વધવું છે. સરસ સરસ. ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઇથર સંયોજનો તરફ. આ ઇથર સંયોજનો શું છે ની બનાવટ? ઇથર કેવો હોય? સો સાહેબ, ROR જેવો હોય. હા, વચ્ચે ઓ હોય એને ઇથર કહેવાય. પણ બંને બાજુ શું હોય સાહેબ? વચ્ચે ઓ તો પાણીમાં પણ હોય, તો આને ઇથર કહેવાય ના કહેવાય? એક બાજુ આલ્કાઇલ હોય અને એક બાજુ એચ હોય. જો તમે લેવા નીકળ્યા છો, રસ્તામાં ઉભા રહ્યા છો ઇથર લેવા, પણ તમને કોઈ કહે છે કે ચલ બેટા આ પણ શું છે? ઇથર, બે એચ વાળો, એ તો પાણી જ મળ્યું. પછી કોઈ કહે છે કે લે આ છે ઇથર, તો આ તો આલ્કોહોલ મળ્યો. પણ ના, મને જોઈએ છે ROR, મતલબ ઇથર. તો તને તણે ખબર પડી, પાણી, આલ્કોહોલ અને ઇથર, આ રીતે તમે એને સેપરેટ કરી શકો. સૌથી પહેલી બનાવટ છે એમાંથી પહેલું, આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. કોના? આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. તો મિત્રો, આપણે જે કહેવા માગીએ છીએ કે આલ્કોહોલનું નિર્જલીકરણ કેવી રીતે થાય, તો હું તમને બતાવું છું દોસ્તો. એક જ લઈએ છીએ આપણે, ઇથેનોલ. જ્યારે ઇથેનોલની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને 443 કેલ્વિન તાપમાને H2SO4 સાથે પ્રક્રિયા કરીએ. આ પ્રક્રિયામાં આને નિર્જલીકરણ જ કહેવાય. પાણીનો અણુ દૂર થાય અને આપણને શું મળ્યું? આ આલ્ફા અને આ બીટાની સ્કીમમાં આલ્ફા પરથી OH અને બીટા પરથી H2O સ્વરૂપે દૂર થઈ ઇથીન બને છે. મતલબ આ તો આલ્કીન થયો. સમજ પડી? ઇથેનોલમાંથી ઇથીન, H2SO4ની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે દોસ્તો, ત્યારે આપણને શું મળે છે? મિત્રો, આ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈ CH3CH2OH, CH3CH2OH. બે મોલ તમારો ઇથેનોલ વપરાય છે, એમાંથી એકમાંથી ઓ પ્લસ એચ માઇનસ અને બીજાનો OH માઇનસ ને CH2 પ્લસ બને છે. અને એ બનવાથી આપણને શું મળ્યું? CH3CH2O માઇનસ એ આના પ્લસ સાથે CH2CH3માં રૂપાંતર પામે છે. દોસ્તો, એક બાજુ ઇથાઇલ, બીજી બાજુ પણ ઇથાઇલ અને વચ્ચે ઓ છે, તો આ RRની જગ્યાએ ઇથાઇલ આવે છે, તો આપણે એનું નામ કહીએ છીએ ડાયઇથાઇલ ઇથર. મિત્રો, ઇથરના નામકરણ આપણે કર્યું છે, ઇથરનું નામકરણ કર્યું છે આલ્કાઇલ, આલ્કાઇલ ઇથર. અચ્છા, આનું IUPAC નામ પૂછીએ આપણે, તો સાહેબ જે ઓછા કાર્બન હોય તેનો આલ્કોક્સી લેવાનો અને બાકીનાનો આલ્કેન લખવાનો, ઇથોક્સી ઇથેન. તો મિત્રો,
આ થાય છે તમારું શું, આવું જ થાય છે અને આપણે પણ એને સમજી શકીએ છીએ. ચલો ક્લિયર થઈ જાય છે દોસ્તો? ભાઈ સમજ પડી ગઈ આપણને? સમજ પડવી ખૂબ આવશ્યક છે. આ પહેલી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. જનરલી એમ કહેવાય છે કે તમારું જે આલ્કોહોલ છે એ આ પ્રાથમિક હોય ને 1 ડિગ્રી, તો જ તમે આ આ ઇથર બનાવી શકો છો. હા ઓકે. અને જો 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ લીધો હોય આયરોએ, તો એ ઇથર ન બને. એ તમારી SN1 પ્રક્રિયાને આધારે વિસ્થાપનની જ પ્રક્રિયા થાય અને કંઈક અલગ નીપજ મળે જે તમે ફ્યુચરમાં ભણશો. બીજી વસ્તુ કે આ જ્યારે ટેમ્પરેચરવાળી વાત આવે તો બંને ઘટકોમાં એક જ વસ્તુ અલગ છે અને તે એટલે કોણ? તે એટલે કોણ? સી 443 કેલ્વિન તાપમાન અને 413 કેલ્વિન તાપમાન. તો દોસ્તો તાપમાન પણ વધી ના જાય તેની તકેદારી રાખવી પડે. આ નીચા તાપમાને જ પ્રક્રિયા થાય તો તમારું શું મળી જાય? તમને આલ્કીન મળી જાય છે. ઓકે, ઊંચા તાપમાને વિલોપનની પ્રક્રિયા થઈ એમ કહેવાય. બરોબર છે, ડિહાઈડ્રેશન તો થયું જ પણ વિલોપન પણ કહેવાય. બીટા વિલોપન આપણે કહેતા હતા ને તેમ. ચલો નંબર 2. દોસ્તો તમને હું આ જે છે આમાં ક્રિયાવિધિ આપેલી છે, જુઓ એ આમ તો હું તમને માત્ર સમજાવી દઉં. તમારે એને પાકી કરવી હોય તો કરવાની, જેની યાદ રહે છે સમજણ સારી છે એને તો કરવાની જ, પણ બાકીના મિત્રોએ આમાં ખાસ પડવાની જરૂર નથી. માત્ર આ ઉપરનું અગત્યની બાબત છે એના ઉપર ફોકસિંગ વધારે કરશો તો ચાલો એને આપણે આગળ વધીએ. તો આ છે આપણો આલ્કોહોલ, H2SO4 લીધો એટલે શું લીધું આપણે? H+. જ્યારે આ ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજનનું એ H+ને આપવા માટે તત્પર હોય ત્યારે એ ઓક્સિજન આ H+ મેળવીને શું આપે છે આપણને? આ પ્રકારનું બંધારણ આપે છે અને તેને આપણે કહીએ છીએ પ્રોટોનેટેડ ઇથેનોલ. આ તો ઇથેનોલ હતો અને આ પ્રોટોન હતો અને આને કહેવાય છે પ્રોટોનેટેડ ઇથેનોલ. આ પહેલી વિગત. ચલો આ બીજી વિગત, પ્રોટોનેટેડ ઇથેનોલ સાથે આ બીજો આપણો ઇથેનોલ હતો. બે ઇથેનોલના મોલેક્યુલ લીધા ને આપણે, CH3 CH2 OH H. આ પ્રોટોનેટેડ ઇથેનોલ જે હતો એની સાથે તમારો સાદો ઇથેનોલનો ઓક્સિજન પાછો પોતાનું ઇલેક્ટ્રોન યુગમાં એ પ્રોટોનેટેડ ઇથેનોલના કાર્બનને આપી અને એની સાથે બંધ બનાવવાનો પ્રયત્ન કરે, તો જુઓ શું થયું? CH3 CH2 OH CH2 CH3. ચલો સમજ પડે છે દોસ્તો આપણને કે નથી પડતી? પડવી જોઈએ. આને શું કહેવાય છે દોસ્તો? પ્રોટોનેટેડ ઇથર. શું કહીશું આપણે એને? પ્રોટોનેટેડ ઇથર.
ચલો આ પ્રોટોનેટેડ ઇથરની પ્રક્રિયા તમારે એચને કાઢવો છે ને, તો બસ એ સીધો આ બંધ તૂટી જાય અને એચ ત્યાંથી રિમૂવ થઈ અને આપણને શું આપી દે, CH3 CH2O CH2 CH3 વત્તા એચ પ્લસ. આને ડાઈ ઇથાઇલ ઇથર કહેવાય. આ બીજી પ્રક્રિયા નથી, આ પહેલી જ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે દોસ્તો. શું છે? ક્રિયાવિધિ ઓફ ફર્સ્ટ પ્રક્રિયા. તો એ વસ્તુ આપણે ધ્યાન ઉપર લઈશું મિત્રો. તમને અનુકૂળ હોય તો આ ક્રિયાવિધિ તમે લખશો, અધરવાઇઝ આ ઉપર જે રિએક્શન કરી બહુ અગત્યનું એમસીક્યુ માટે કે થિયરી કદાચ પૂછાય કાં તો કંઈક પરિવર્તનમાં પૂછાયું તો સીધે સીધું તમારે આ જ પ્રોસેસથી જવાનું થશે. કોઈ શક છે બાળકો? તો આપણે એક સુંદર મજાની અને ખૂબ અગત્યની પ્રક્રિયા તરફ આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લીધો દોસ્તો? ઓકે ડન. ચાલો નંબર ટુ, બહુ અગત્યની પ્રક્રિયા, વિલિયમસન સંશ્લેષણ. અને તમારે ખાસ સમજવી જોઈએ, સમમિતીય અને અસમમિતીય ઇથરની બનાવટ. ચલો સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથર ની બનાવટ. માટે ની આ એકદમ ઉત્તમ પ્રક્રિયા છે. એ જો આપણે જોઈતી હોય તો મિત્રો કંઈ કરવાનું નથી. જ્યારે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા RONA દ્વારા કરવામાં આવે, આ પ્લસ અને આ માઇનસ સાથે કરવામાં આવે, તો દોસ્તો આપણને શું મળે છે? આનું નામ આલ્કાઇલ હેલાઇડ છે અને આનું નામ છે સોડિયમ આલ્કોક્સાઇડ. સાથે જ્યારે પ્રક્રિયા થાય તો આ એક્સ અને આ એને એને એક્સ તરીકે દૂર થાય. આને હું આર ડેશ કહેતો હોય, આર ડેશ ઓ ડેશ આર ડેશ આપણને મળે છે. હે મિત્રો, સમજ પડી? ઓકે, જનરલ આને ઇથર કહેવાય છે અને આનાથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો પણ અહીંયા જોડી શકીએ છીએ. દ્વિતીયક અથવા તૃતીયક ધરાવતા ઇથર સંયોજનો પણ બનાવી શકાય છે. ચાલો ઓકે દોસ્તો. CH3Cl વત્તા CH3ONA ગિવ્સ CH3OCH3 વત્તા NaCl. મિત્રો સમજ પડી આપણને કઈ?
દરેકને આપણે નામ આપીશું. દોસ્તો પહેલાનું નામ શું છે કોઈ કહી શકશે મને? પહેલા ઘટકનું નામ શું છે મિત્રો? ક્લોરોમિથેન. બીજાનું નામ શું? આનું નામ સોડિયમ મિથોક્સાઇડ. પરફેક્ટ. આ સોડિયમ મિથોક્સાઇડ. આનું નામ લાસ્ટ નિપજ. મિથેન. ડાયમિથાઇલ ઇથર પણ લખી શકાય છે. વેરી ગુડ બેટા, આપણે તો સમજી ગયા હશો. જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય, મતલબ RX, તો ઉત્તમ પરિણામ મળે છે. તો દોસ્તો CH3 ONA વત્તા શું છે? CH3Br. તો આ એને અને આ બી આર એને બી આર થઈ જાય. CH3 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 OCH3 આ પ્રકારે આપણને મળે છે. અને મિત્રો એનો મિનિંગ જ એવો થાય કે ભાઈ યોગ્ય ઉત્તમ પરિણામ મળ્યું, એટલે આપણે જે માનીએ છીએ એ જ પ્રકારે મળી ગયું ને આપણને. આનું નામ કહું તમને હું, સોડિયમ તો આવે જ, અને આ ઓક્સિજન સાથે આ જોડાયું છે કંઈક, પણ તમે એને તૃતીયક બ્યુટાઇલ કહો છો. તો તૃતીયક બ્યુટોક્સાઇડ, સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો આપણને આવું મળે છે. તો એનું નામ લખાય મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ ઇથર, અથવા તો 2-મિથોક્સી. અહીંયા નંબર અપાય 1, 2 અને 3. 2-મિથોક્સી-2-મિથાઇલ પ્રોપેન. આ એનું IUPAC નામ લખાય. અગત્યની ચર્ચા આ છે, આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો શું થાય તે. હવે જો તમારો આલ્કાઇલ હેલાઇડ, બહુ અગત્યની વાત હવે આવી, જો હેલાઇડ દ્વિતીયક કે તૃતીયક હોય, શું હોય? તો આ જ પ્રક્રિયા વિલોપન થઈ, આ જ પ્રક્રિયામાં વિલોપન થઈ અને શું મળે છે આપણને? હા,
મળે છે. શું મળે છે? આલકીન મળે છે. મિત્રો સમજ પડે છે? અને એના લીધે આપણે જે શબ્દ વાપરીએ છીએ ચાલો દોસ્તો, આપણે અહીંયા લઈએ છીએ CH3 CH3 CH3, ટર્ટ બ્યુટાઇલ બ્રોમાઇડ, એટલે ગુજરાતીમાં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. ચાલો ઓકે, એની પ્રક્રિયા આપણે કરીએ છીએ. CH3ONને ઊંધું કર્યું આપણે, સમજો દોસ્તો. પેલી જે પ્રક્રિયા હતી એમાં શું હતું? ONA વાળો ટોપિક, બ્રોમિન વાળો જે છે, તમારે આને જ જોવાનો, બ્રોમિન વાળાને. આ ઘટક 1 ડિગ્રી હોવો જોઈએ. અહીંયા જુઓ તો એ ઘટક બ્રોમિન વાળો કેટલો છે? 3 ડિગ્રી. તો શું થાય છે? આ તો દોસ્તો સોડિયમ ઇથોક્સાઇડ એટલે બીટા વિલોપન જ થયું. આપણે આગળ પણ જોઈ છે ને બીટા વિલોપન, એલેક્ઝાન્ડર જેસે વાળી તે જ પ્રક્રિયા. તો આ આલ્ફા અને આ બીટા થાય, તો એવી રીતે ઘટકો દૂર થઈ અને આપણને મળે છે સી ડબલ બોન્ડ CH2 CH3 વત્તા સોરી NaBr વત્તા આ CH3 દૂર થયો ઓ માઇનસ સાથે, એ આના એચ સાથે દૂર થઈ CH3OH થાય. આઇસોબ્યુટીન અથવા તો 2-મિથાઇલ પ્રોપીન મળે છે. મિત્રો ખબર પડી આપણને જે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવા જેવી છે? તો બાળકો આપણે આ રીતે વિલોપન, આ બહુ અગત્યની પ્રક્રિયા, હા આ બંને અગત્યની પ્રક્રિયાઓ છે. જો સમજી ગયા હોય તો આપણે આગળ વધીએ. અને આ વસ્તુ કરવા માટે આપણે કોયડાની પણ ચર્ચા પછી કરીએ, પણ એમાં હવે ફિનોલ લીધો આપણે બેન્ઝીન રિંગ ઉપર OH, એની પ્રક્રિયા NaOH સાથે કરીએ છીએ. આપણે યાદ છે બધાને? તો બેન્ઝીન રિંગ ઉપર શું મળીને આવે છે આપણને? ONA મળે છે, અને એ ONA માંથી RX સાથે પ્રક્રિયા થઈ જાય તો આ બધું તૂટી અને હેલોજન માઇનસ બની જાય, તો એ આપણો બની જાય છે કોણ? OR. સીધી વાત. તો આ NA X દૂર થયો, આ પણ આલ્કાઇલ હેલાઇડ જ છે. મિત્રો સમજ પડે છે? યસ, આલ્ક ઓક્સી બેન્ઝીન, અહીંયા આલ્ક એટલે આર, ઓક્સી બેન્ઝીન, સોડિયમ ફિનોક્સાઇડ અને આ છે ફિનોલ. આ જ પ્રક્રિયા હું તમને કહું છું CH3 Cl આ બે સાથે કરો તો તમને સંયોજન શું મળે? અહીંયા OCH3 અને અહીંયા શું મળે? OC2H5. તો આનું નામ થાય દોસ્તો, એક જ કાર્બન છે, મિથોક્સી બેન્ઝીન એની સોલ, આવો શબ્દ આપેલો, ઇથોક્સી બેન્ઝીન ફેનિટોલ આપણને મળે છે. આ રીતે ખ્યાલ આવશે દોસ્તો આપણને કે નહીં આવે? ભાઈ ખ્યાલ આવી ગયો હોય, સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ લઈએ દોસ્તો. બસ છેલ્લી 2 મિનિટ આપણે ચર્ચા કરીશું. ઓકે IMP લખ્યું છે એને ખાસ ફોકસ કરશો દોસ્તો. ચાલો હવે આ એક કોયડો બતાવું, તમારે જાતે સોલ્વ કરવાનો છે. નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર આ છે. આ તૃતીયક બ્યુટાઇલ કહેવાય, આ જે સર્કલ કરું છું ને એને તૃતીયક બ્યુટાઇલ કહેવાય. ઇથાઇલ આ બાજુનો અને વચ્ચે ઓ છે, ઇથરની બનાવટ માટે યોગ્ય નથી. ઓકે, તો અહીંયા લખ્યું છે કે ભાઈ આ લીધું
તો આ તો તમારો 1 ડિગ્રી જ છે. ના, આ તમારે કોને જોવાનો છે? 1 ડિગ્રી કે 2 ડિગ્રી એ હેલાઇડને જોવાનો. તો હેલાઇડ એ તમારો કેટલા ડિગ્રી છે? 3 ડિગ્રી. તો શું 3 ડિગ્રી હોય તો તમારું સીધે સીધું આ પ્રક્રિયા મળે કોઈ દિવસ કે ભાઈ આનો સીએલ દૂર થાય અને આનો એચ દૂર થાય? આપણને એમ લાગે કે મળવું જોઈએ, પણ આ નહીં મળે. કેમ સાહેબ? આ 3 ડિગ્રી છે. જો 2 ડિગ્રી કે 3 ડિગ્રી હેલ્લો હોય તો આ મળશે નહીં. તો પ્રક્રિયકની મુખ્ય નીપજ કઈ હશે? તો દોસ્તો એમાં આનું વિલોપન જ થાય અને નીપજ તમને મળે CH3, એટલે આનું સીએલ જાય ને આનું એચ જાય. સી ડબલ બોન્ડ CH2 CH3 આઇસોબ્યુટીન. તૃતીયક બ્યુટાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય પ્રક્રિયા કઈ? અચ્છા, આ તો આની નીપજ મળી, પણ એ મેળવવું હોય તો મિત્રો તમને ખબર પડે ખરી, અહીંયા આ ONA એ તૃતીયક આની સાથે હોવો જોઈએ અને C2H5Cl જો જી નીચે દેખાય છે. બહુ લોજિક વિચારશો, બહુ મસ્ત ક્વેશ્ચન છે દોસ્તો, પૂછાય જ છે આવું MCQની અંદર, એટલે ધ્યાન પર લઈશું આપણે કે ભાઈ કેવી રીતે એનું સોલ્યુશન કરી શકીએ. તો બાળકો જાતે કરશો કોયડો, રાખીએ એટલે સુધી. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.